લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી કરવાના કામે લાગી ગયા છે. બીજી તરફ આયારામ ગયારામની પરિસ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે ગુજરાતમાં શિવસેના એકલા હાથે ચૂંટણી લડવાનું મન મનાવી કેટલીક બેઠકો પર ઉમેદવાર ઊભો રાખવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની તૈયારી શરૂ કરી છે, ત્યારે ગુજરાતમાં પણ શિવસેના લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવાની તૈયારી આરંભી છે. ગુજરાત પ્રદેશ શિવસેનાના કન્વીનર SR પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતની 26 બેઠકો પૈકી કેટલીક સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. જોકે હાલમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડવી તે નક્કી કરાયું નથી, પરંતુ ત્રીજી પાર્ટી તરીકે શિવસેના ગુજરાતમાં ઉમેદવારો ઊભા રાખશે તો ત્રિકોણીઓ જંગ જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ શિવસેના ચૂંટણીમાં ઝંપલાવશે અને ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હું સતીશ પાટીલ, શિવસેના ગુજરાત પ્રદેશના કન્વીનર છું અને હાલ 11 તારીખે સેના ભવન સાથે મિટિંગ થઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદ્ધવ સાહેબ ઠાકરે એમના સાથે, અને તમામ ભારતભરમાં જે જે રાજ્યમાં શિવસેનાનું સંગઠન છે બધી જગ્યા પર શિવસેનાએ ઇલેક્શન લડવાનો નિર્ણય લીધો છે. તે પ્રમાણે આપણા ગુજરાતમાં બી ઇલેક્શન શિવસેના લડશે અને લડવાની તૈયારી કરી રહી છે. એ બાબતે ચર્ચા વિચારના અને મોટી બેઠક કરવામાં આવી શિવસેના ભવન ખાતે, અને દરેક માણસે શિવસેનાને વોટ આપી અમારા માણસોને જનતાની સેવા કરવા માટેના, જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની તક આપી એવી હું શિવસેના તરફથી આગ્રહ રાખું છું. કેટલી બેઠકો ગુજરાતની 26 બેઠકો છે, કેટલી બેઠકો પર શિવસેના ઉમેદવાર મૂકવાની? 26 બેઠકો પર તો શિવસેના લગભગ નહીં લડે, પણ કેટલી સીટો પર લડશે એ ટૂંક સમયમાં જ આપ બધાને અમે જાહેર કરશું. જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન થયું છે તો એ રીતે ગુજરાતની અંદર એકલા હાથે ઇલેક્શન લડશે કે કોઈ ગઠબંધન થશે? નહીં, અત્યાર સુધીના જે આપણા સમાચારો છે અને અમારી જે બેઠક થઈ ત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ એવો આવકાર આવેલ નથી કે આપણે સાથે મળીને ઇલેક્શન લડશું. એટલે અમે એકલા લડવાની અત્યારે તૈયારી કરી છે, અને ભાજપ સાથે જો ઉપલા લેવલે ગઠબંધન થાય, ઉદ્ધવજી સાહેબ ઠાકરે તરફથી આદેશ આવે અને એમના ગઠબંધનથી લડવાનું હશે તો શિવસેના જરૂર પ્રયત્ન કરશે.